સનરાઈઝ એકેડમી. ડિપ્લોમા એડમિશન માટે મોક રાઉન્ડ પછી કઈ તારીખ પર શું કરવાનું છે જુઓ આ વિડીયોમાં. હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ડિપ્લોમાનું જે એડમિશન થઈ રહ્યું છે એ ડિપ્લોમાના એડમિશનમાં જે પ્રોવિઝનલ કી ડેટ્સ છે કે કઈ તારીખ પર આપણે કયું કામ કરવાનું છે એ કી ડેટ્સ વિશે આજે હું જણાવીશ. તો એની માટે આપણે વાત કરીએ તો પ્રોવિઝનલ કી ડેટ્સ જે છે એ આ આપણને વેબસાઇટ પરથી મળી આવે છે. તમારે કી ડેટ્સ મેળવવા જવાની જરૂરિયાત નથી. કી ડેટ્સ હું તમને અત્યારે સામે વિડીયો પર દેખાડી જ રહ્યો છું, એ મુજબ જ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે કી ડેટ્સની અંદર જે આજ સુધીની તારીખ છે આજની આપણે વાત કરીએ તો આજે તારીખ છે 19 સપ્ટેમ્બર. 19 સપ્ટેમ્બર સુધીનું જે છે એ બધું જ કમ્પ્લીટ છે. એક નંબર ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન 20 તારીખથી શરૂ કરીને 31 તારીખ ઓગસ્ટ મહિનામાં. ફાઇનલ ઇન્સ્ટિટ્યૂટનું સીટ મેટ્રિક્સ જે આપવામાં આવ્યું છે એ 3 સપ્ટેમ્બરના રોજ મળેલ છે. અને જે કંઈ પણ પેન્ડિંગ ક્વેરીઓ હતી, ફૂલફિલમેન્ટ હતું, એ બધું જ 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીમાં કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપણને 9 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલ છે, જે પણ આપણે જોયું છે. અને ત્યારબાદ ચોઈસ ફિલિંગ મોક રાઉન્ડની 9 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીમાં મોક રાઉન્ડની પણ ચોઈસ ફિલિંગ આપણે કરી જ લીધી છે. અને 18 સપ્ટેમ્બરના રોજ મોક રાઉન્ડનું રિઝલ્ટ આપણે જોયેલ છે. 18 સપ્ટેમ્બરના રોજ મોક રાઉન્ડનું રિઝલ્ટ જોયેલ છે, જે મેં તમને આગળના વિડીયોમાં પણ દેખાડેલ છે. અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ 18 તારીખે જ આપણને મળવાનું હતું, જે પણ મેં તમને વિડીયોમાં દેખાડેલ છે. હવે વાત આવે છે આગળની. તો 8 નંબર ઉપર તમે જુઓ તો ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ ફોર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. એટલે કે પહેલાં એક્ચ્યુઅલ રાઉન્ડ, કારણ કે મોક રાઉન્ડ જે છે મોકનું એડમિશન જે તમારું ફાઇનલ એડમિશન ગણવામાં આવતું નથી. મોક રાઉન્ડ તો માત્ર જાણકારી માટે હોય છે કે તમારું એડમિશન તમને કઈ જગ્યાએ મળી શકે તેમ છે. તો એ તમને મોક રાઉન્ડમાં તમને જાણવા માટે કહેવામાં આવ્યું છે. કોઈને કંઈ ડાઉટ હોય તો એ મોક રાઉન્ડની અંદર સોલ્વ થઈ જાય એટલા માટે. જે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી ગયા છીએ કે મોક રાઉન્ડ એ ખરેખર એક્ચ્યુઅલ એડમિશન નથી, એ માત્ર જાણકારી છે કે તમને ક્યાં તમારા મેરિટ પ્રમાણે એડમિશન મળી શકે તેમ છે. પણ હવે આ જે એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 છે એ 18 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધીમાં તમારે તેની ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે કે તમે જો ચોઇસિંગ ચેન્જ કરવા માગતા હો તો તમે જે મોક રાઉન્ડમાં ચોઇસ કરી છે એમાં તમે ચેન્જીસ કરી શકો છો, અપ ડાઉન કરી શકો છો, તમે મોડિફિકેશન કરી શકો છો, નવી ચોઇસ એડ કરી શકો છો, જૂની ચોઇસને તમે રિમૂવ કરી શકો છો. આ દરેક વસ્તુ તમે 18 તારીખથી શરૂ કરીને 27 તારીખ સપ્ટેમ્બર મહિનામાં કરી શકશો. એના આધારે તમારે જે કંઈ પણ તમારે સુધારા વધારા કરવા હોય એનો ટાઈમ છે 18 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, કુલ 10 દિવસ આપવામાં આવે છે. જેનું જે કંઈ પણ રિઝલ્ટ છે, એટલે કે આ એડમિશનનો રાઉન્ડ 1 જે એક્ચ્યુઅલ રાઉન્ડ છે એનું રિઝલ્ટ તમને 9 નંબર ઉપર દેખાડ્યું છે, જે 1 ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની 1 તારીખે તમને રિઝલ્ટ મળશે. અને એ રિઝલ્ટ તમને જે મળે એ તમને સાચું એડમિશન મળશે, એ સાચું એડમિશન હશે. અને એ એડમિશન પ્રમાણે જ આપણને ફી ભરવાની રહેશે, જે તે કોલેજ માટેની ફી ઓનલાઈન પે કરવાની આવશે એમાં પે કરવાની રહેશે. એટલે 10 નંબર ઉપર તમે જુઓ, ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફી ઇન ધ બેંક ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન. એટલે કે તમારે એડમિશન જોતું હોય તો તમારે જે તે એડમિશન તમને આપવામાં આવેલ છે એ એ કોલેજમાં તમારે ફી પે કરવી પડતી હોય છે. એટલે ઓનલાઈન ફી પે કરશો તો તમારું એડમિશન કન્ફર્મ થશે. જો તમે ફી પે નહીં કરો તો તમારું એડમિશન કન્ફર્મ થશે નહીં. ફી પે કર્યા પહેલાં એડમિશન મળેલ છે, કન્ફર્મ થયેલ નથી. ફી પે કર્યા બાદ તમને એડમિશન કન્ફર્મ થયેલ છે એવું જાહેર થશે. એટલે ફી પેમેન્ટ કરવાનો સમયગાળો છે 1 થી લઈને 5 ઓક્ટોબર. એટલે કુલ 5 દિવસ આપણને ફી પેમેન્ટ કરવા માટેનો ટાઈમ આપવામાં આવશે. અને જો તમને એડમિશન નથી જોતું તો તમારે એડમિશન કેન્સલ કરાવવું છે, જે તે મળેલું છે એ કેન્સલ કરાવવું છે, તો તમે 1 થી લઈને 5 ઓક્ટોબર સુધીમાં તમે કેન્સલ પણ કરાવી શકો છો. અને જો તમારે આગળના રાઉન્ડમાં ફિલઅપ કરવું હોય છે તો આગળના રાઉન્ડમાં ફિલઅપ કરવા માટે તમારે
ફી ભરી અને બીજા રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. પણ એના માટે તમારે પહેલા રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરાવવું તો ફરજિયાત છે, એટલે કે તમારે ફી ભરવાની તો ફરજિયાત રહેશે. અને 5 તારીખે જે લોકોએ એડમિશન કેન્સલ કરાવેલ છે, જે લોકોએ એડમિશન માટે જે કંઈ પણ એમનું ફી પેમેન્ટ કરીને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલ છે, એ બધો જ ટોટલ લાગી અને 12 નંબર ઉપર હવે કેટલી વેકેન્સી છે, કઈ કઈ સીટો ખાલી રહેલ છે, એ આપણને તારીખ 6 ઓક્ટોબરના રોજ જોવા મળશે. અને એના પછી જે બીજો રાઉન્ડ શરૂ થશે એની ડેટ્સ હું તમને અલગથી જાહેર થશે એટલે હું તમને જણાવીશ. અત્યારે આપણે રાઉન્ડ 1ની ડેટ છે 18 તારીખથી 27 તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની છે, અને તારીખ 1 ઓક્ટોબરના રોજ રિઝલ્ટ આવશે. અને તારીખ 1થી લઈને તારીખ 5 ઓક્ટોબર સુધીમાં આપણે ફી પે કરવાની રહેશે. અને જે કંઈ પણ ફેરફાર જે છે એ આપણે સુધારા વધારા જે કંઈ પણ કરવું છે એ નીચે આપેલી વેબસાઇટ GUJARAT.NIC.IN જે તમે જોઈ શકો છો, મેં વિડીયોમાં પણ ઓપન કરીને દેખાડેલ છે, તેના ઉપર આપણે સુધારા વધારા કે જાહેરનામામાં જે કંઈ પણ ફેરફાર હોય છે એ જોવા મળી શકે છે. તો વિડીયો મિત્રો, આ વિડીયોમાં તમને હું કહેવા માગતો હતો કે તમારે હવે રાઉન્ડ 1 ક્યારે શરૂ થાય છે, રાઉન્ડ 1માં શું કરવાનું છે, રાઉન્ડ 1 શરૂ થયા બાદ આપણે કયા કામ કરવાના છે, એ દરેક વિષયની માહિતી આપી. તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીશું. અને હજુ એક વખત કહીશ કે જો તમે મારા ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવી જે કંઈ પણ હું નોટિફિકેશન તમને આપતો રહું છું એ બધા જ વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે અને તમે આ દરેક માહિતીથી માહિતગાર. સનરાઇઝ એકેડમી દ્વારા વિવિધ પરીક્ષાઓ જેવી કે બિન સચિવાલય, કોન્સ્ટેબલ, GPSC, ક્લાસ 1, 2, 3 જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરાવતું એકમાત્ર ક્લાસીસ એટલે સનરાઇઝ એકેડમી, કે જેમાં તમને આવી દરેક પરીક્ષાઓની પદ્ધતિસરનું સંપૂર્ણ જ્ઞાન આપીને બધી જ તૈયારીઓ કરાવવામાં આવે છે. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી આ ચેનલ સનરાઇઝ એકેડમી. સનરાઇઝ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે કંઈ પણ માહિતી આપવામાં આવે છે દરેક માહિતી સૌ પ્રથમ આપણી ચેનલ ઉપર મેળવી અને તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને બધી જ માહિતીનું સંપૂર્ણ જ્ઞાન તમે મેળવી લો, એવો જ સનરાઇઝ એકેડમીનો એકમાત્ર હેતુ છે. તો આભાર મિત્રો, આ વિડીયોને છેક એન્ડ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.